સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર. મિત્રો, વેધર રિપોર્ટની અંદર વાત કરીએ તો આંબાલાલ પટેલે મિત્રો ગુજરાતના આ વિસ્તારોને લઈને કરી દીધી છે મોટી આગાહી. જાણો કઈ તારીખે ક્યાં પડશે સારો વરસાદ, એટલે કે વધારેમાં વધારે વરસાદ ક્યાં પડશે. અને મિત્રો, હાલ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે, ચાલુ પણ થઈ ગયો છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે મિત્રો 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ છે એ આગાહી છે. જેમાં મિત્રો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુરમાં જે પવનની સાથે ભારે વરસાદની આગાહી છે. જોકે અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાનું છે વિસ્ફોટ જે બેટિંગ છે કરી રહ્યા છે. બંગાળાની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ડીપ ડિપ્રેશનની અંદર ફેરવતા મિત્રો 9 અને 10 ઓગસ્ટના છે અમદાવાદમાં 100 થી 150 મીમી એટલે કે 5 થી 8 ઇંચ જેટલો વરસાદ છે ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને આ સાથે 25 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં તોફાની સાથે પવન સાથે ભારે વરસાદની નો યોગ બને છે. અને મધ્ય ગુજરાતથી લઈ અને અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં છે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન છે મિત્રો 35 થી 40 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાઈ શકે છે તેમ હોવાનું છે હવામાન જ્યોતિષ આંબાલાલ પટેલે છે એ જણાવ્યું છે. તારીખ 9 ઓગસ્ટમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તારીખ 10માં વાત કરીએ તો ઉપરોક્ત વિસ્તાર સહિતના સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અને મિત્રો, આ આગાહી તદ્દન અત્યારે જે સાચી પડી રહી છે, કારણ કે અત્યારે હાલ વરસાદ છે, સારામાં સારો વરસાદ છે એ ચાલુ છે. આમાં દ્વારકાની અંદર પણ આપણે વાત કરીએ તો હાલ દ્વારકા જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ પણ ચાલુ છે. આપણે આજે કાલે 9 તારીખથી વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. એટલે કે આગાહી એ રંગ લાવી દીધો છે, કારણ કે આગાહી વરસાદ આવી જ ગયો છે. શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે છવાયો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. અને હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે 9 ઓગસ્ટથી મોડી રાત્રિથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ગુજરાતના જે સરહદી વિસ્તારો હોવાથી એમાં મધ્ય તેમજ કેટલાક વિસ્તારમાં છે મિત્રો ભારે વરસાદ પડશે. અને દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગાંધીનગરના જે મધ્યમથી છે એ અતિભારે વરસાદ વકી શકે છે. તો મિત્રો, હાલ આ જે અસરરૂપે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે ખાતાઈ કરી છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો બીજા મિત્રો સુધી